સુરતમાં કોરોના મહામારી યથાવત જોવા મળી રહી છે. લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે સુરતના વરાછા સ્વામિનારાયણ મંદિર દ્વારા તાપી નદીના કિનારે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસથી યજ્ઞનું આયોજન ચાલી રહ્યું છે. મંત્રોચ્ચાર દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સુરતના મોટા વરાછા સ્વામિનારાયણ મંદિર દ્વારા તાપી નદીના કિનારે કોરોના આઇસોલેશન વોર્ડ બનાવી દર્દીની સેવા કરવામાં આવે છે. આઇસોલેશન વોર્ડમાં છેલ્લા 15 દિવસથી યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. મંત્રોચ્ચાર સાથે દર્દીઓની સારવાર કરવામાં આવી છે અને કોરોનાને માત આપી સાજા થઈ રહ્યા છે. ઓક્સિજન કીટ સહિતની વસ્તુ આઇસોલેશન વોર્ડમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઓક્સિજનની અછત હોય તેવા દર્દીઓની પણ સારવાર કરવામાં આવી છે. સ્વામી નિત્ય સ્વરૂપ દાસજી સરદારવાડાના માર્ગદર્શન હેઠળ કોવિડ કેર સેન્ટર શરૂ કરી કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા કરવામાં આવી રહી છે. આ સાથે જ ગોપાળાનંદ સ્વામી રચિત મંત્રોચ્ચારથી યજ્ઞ થઈ રહ્યો છે, જેને કારણે વાતાવરણ શુદ્ધિની સાથે સાથે દર્દીઓના રિકવરી રેટમાં પણ વધારો થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વ અને ભારતમાંથી કોરોના નાબૂદ થાય તેવા શુભ હેતુથી યજ્ઞનો આરંભ થયો છે. તમામ દર્શક મિત્રોને જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત. હું સાધુ સત્સંગ સાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મંદિર સરદાર, સ્વામિનારાયણ સંપ્રદાય એવા મારા ગુરુ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સાથે સંકળાય સંપ્રદાયની તેમજ સંસ્કૃતિની સેવામાં જોડાયેલો છું. વાલા દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે 2 વર્ષમાં વિશ્વની અંદર અને ભારતની અંદર મહામારી રૂપે કોરોના ફેલાઈ રહ્યો છે. જ્યારે કોરોનાને નાથવા માટે અને કોરોનાની અંદર સપડાયેલી પ્રજાની સેવા કરવા માટે અનેક સંસ્થાઓ આગળ આવી છે, એમાં સ્વામિનારાયણ સંપ્રદાય મુખ્યત્વે આમાં ફાળો ભાગ ભજવી રહી છે, સેવા આપી રહી છે. એમાં પણ સ્વામિનારાયણ મંદિર સરદારની અંદર આ કોરોનાની અંદર સમાજ સંપડાયેલો હોય ત્યારે એમને પૂરી વ્યવસ્થા મળી શકે એ માટે કોવિડ સેન્ટરનું વ્યવસ્થા કરેલી છે, પણ જેની અંદર ઓક્સિજન કીટથી લઈ અને દર્દી માટેની દવા, રહેવા જમવાની, ફ્રૂટ વગેરેની તમામ સેવા ફ્રી ઓફ ચાર્જમાં આપવામાં આવે છે. સાથે આવેલા એમના સંબંધીઓ માટે પણ રહેવા જમવાની ફ્રી વ્યવસ્થા સરદાર મંદિર દ્વારા આપવામાં આવે છે. પણ આ મહામારી એટલી બધી પૂરજોશમાં ફેલાઈ રહી છે, કેવળ દવાથી કામ ન કરે પણ સાથે સાથે આમાં દુવાઈ જોઈએ. તો અમારા ગુરુ સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી વૈદિક પરંપરાને અનુલક્ષી અને આ મહામારીને નાથવા માટે 15 દિવસાત્મક અનુષ્ઠાન યજ્ઞ હોમાત્મકનું આયોજન કરેલું છે, જે સ્વામિનારાયણ મંદિર સરદાર દ્વારા ચેનલોના માધ્યમ દ્વારા ઓનલાઈન આ આયોજન થઈ રહ્યું છે. સાથે સાથે સરદાર મંદિરની શાખા સ્વામિનારાયણ મંદિર સુરત મોટા વરાછા પાવર હાઉસની પાછળ ત્યાં પણ આ 15 દિવસનું અનુષ્ઠાન હજારો હરિભક્તોની સાથે સંતોની સાથે આ અનુષ્ઠાન થઈ રહ્યું છે, જેનો લાભ હજારો ભક્તો ઓનલાઈન પણ લઈ રહ્યા છે. બસ આનો હેતુ એક જ છે, સર્વ પ્રજા સુખી થાય અને વિશ્વની અંદર વ્યાપેલો કોરોના રોગ જલ્દીથી નાબૂદ પામે અને સર્વ સુખીનઃ સંતુ સર્વ સંતુ નિરામયા એ ભાવનાની સાથે સમાજ સુખી થાય એવા સહેતુસર આ અનુષ્ઠાન થઈ રહ્યું છે. તો એની અંદર તમામ ભક્તો જોડાજો એવી ભાવના સાથે. અસ્તુ, જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત. કેમેરામેન નરેશ સિમરણ સાથે દિવ્યેશ વર્મા, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.